સ્તુતિ અને પ્રશંસા તો ઈશ્વરને પણ ગમે છે તો પછી નરેન્દ્ર મોદી સ્તુતિ અને પ્રશંસામાંથી કેવી રીતના બાકાત રહેશે આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના જે કાર્યાલય છે તેનું નામ છે કમલમ પરંતુ ગુજરાતમાં ચાપલુસીની સીની પણ એક મર્યાદા આગળ વધી છે હવે ગુજરાતમાં કમલમ નમો કમલમના નામે ઓળખાશે ખેર એ વાત જુદી છે પરંતુ આજે વાત કરવી છે ગુજરાતમાં ચાલી રહેલી રાજકીય ગરમી રાજકીય ઉથલપાથલ અને રાજકીય રસોઈની જોઈએ હવે થાળીમાં સુ થાય છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાલ તમને તો ગમું છું નેતાઓને ભલે ના ગમતો હોવ એ નેતાઓનો પ્રશ્ન છે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીની હવે હમણાં જ એક સમાચાર મળ્યા કે સુરેન્દ્રનગરમાં એક કમલમનું એક નવું કાર્યાલય ખુલ્યું અને તેનું નામ આપવામાં આવ્યું નમો કમલમ ગુજરાતના નેતા ગુજરાતની જેમ બધા કરતાં આગળ છે તેમને નરેન્દ્ર મોદીને કેવી રીતના ખુશ કરવા તે આવડે છે પછી સત્તર સપ્ટેમ્બરના રોજ પૂર આવે તો ભલે આવે અને ભરૂચ અંકલેશ્વર નર્મદા ડૂબી જાય તો ભલે ડૂબી જાય સાહેબ તો ખુશ રહેવા જોઈએ હવે સાહેબ ખુશ છે કે નહીં તેની ખબર તો હવે પડવાની છે કારણ કે અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા નવરાત્રિમાં તેમણે મા દુર્ગાના આશીર્વાદ લીધા બે હજાર ચોવીસની તૈયારીઓ શરૂ કરી અને ગુજરાતમાં જે કંઈ ચાલી રહ્યું છે તેનો તેની એક જાણકારી મેળવી આમ તો તેમને જાણકારી આપનાર ઘણા બધા જાસૂસો ભારતીય જનતા પાર્ટીની અંદર જ છે જે ખાનગીમાં ફોન કરીને સાહેબ 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 આવું ચાલે છે એવું કહે છે પરંતુ સૌથી અગત્યનું એવું છે કે ગુજરાત ભાજપના પ્રભારી છે રત્નાકર તેમણે પણ એક રિપોર્ટ આપ્યો છે અત્યારે સરકાર કોણ ચલાવે છે તો અત્યારે સરકાર બે ભાગમાં વહેંચાયેલી છે કેટલાક લોકો એવું માને છે કે ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી ભલે હોય પરંતુ સરકાર તો કમલમમાંથી ચાલે છે અને સરકાર તો સીઆર આર પાટીલ ચલાવે છે સીઆર આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જઈ આવ્યા હતા અમિત શાહની હાજરીમાં વડાપ્રધાનને મળ્યા હતા લંબાણપૂર્વક ચર્ચા થઈ હતી અને આ ચર્ચાની અંદર ગુજરાતના સ્ટેટર્જી મેકર કે કૈલાસનાથન પણ હતા આ કૈલાસનાથન એક એવું ચરિત્ર છે કે જેને કોઈ ઇગ્નોર કરી શકે એમ નથી કદાચ તેમનો પાવર મુખ્યમંત્રી કરતાં પણ વધારે છે માણસાથી આવ્યા પછી ગાંધીનગર પહોંચેલા અમિત શાહે મંત્રીઓના બંગલામાં એટલે કે હર્ષંઘવીના બંગલાની અંદર આખી રાત મીટિંગ કરેના સમાચાર મળી રહ્યા છે ઘણી બધી ચર્ચાઓ કરવાની હતી બોર્ડ નિગમ નામની એક ચિંગમ એક લોલીપોપ ફરી વખત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને નેતાઓને આપવાની હતી આ બંગલામાં મીટિંગ ચાલી રહી હતી ત્યારે કેટલાય નેતાઓની લાલ ટપકી રહી હતી કેટલાય નેતાઓ મંત્રી મંડળમાં બેસવાના સપના જોઈ રહ્યા હતા અને કેટલાયને ખબર છે કે હવે આપણે મંત્રીમંડળમાંથી ઘેર જવાના છીએ હવે આખી સ્થિતિ ભારતીય જનતા પાર્ટીની એવી છે કે આપણે શાળામાં જ્યારે ભણતા હતા ત્યારે બે પ્રકારના જીવોની વાત આપણને ભણાવવામાં આવતી હતી એક સ્વાવલંબી જીવ જે પોતાની રીતે જીવતો હતો અને એક પરાવલંબી જીવ જેને જીવવા માટે કોઈકની જરૂર પડતી હતી તે એકલો જીવી શકતો નથી અત્યારે ગુજરાત ભાજપની સ્થિતિ પરાવલંબી જીવ જેવી છે કારણ કે આ એવો વેલો છે ગુજરાત ભાજપ કે જેને ચડવા માટે નરેન્દ્ર મોદી અથવા અમિત શાહ નામના વૃક્ષની જરૂર પડે છે અને આ પરાવલંબી જીવને અસ્તિત્વનો એટલો બધો ડર લાગે છે કે તે રાત્રે સૂઈ જાય ત્યારે દિલ્હી તરફ માથું રાખીને પણ સૂઈ જતો નથી હવે જોવાનું એવું રહ્યું કે આ જે ફેરફાર થવાના છે તેમાં સી આર સૌથી પહેલાં શું થશે કારણ કે સી આર પાટીલનો સમય પૂરો થઈ ગયો છે સી આર પાટીલનો સમય પૂરો થઈ ગયો હોય તો પણ અમારી જાણકારી એવું કહે છે કે બે હજાર ચોવીસ સુધી તેમની જરૂર છે અત્યારે તેમને નકારી શકાય તેમ નથી અમિત શાહને સી આર પાટીલ ભલે દીઠા ગમતા ન હોય તો પણ એ અત્યારે આ સ્થિતિમાં સી આર પાટીલને હટાવી શકે તેમ નથી કારણ કે બે હજારની ચોવીસમાં વ્યવસ્થા પણ કરવાની છે પૈસા પણ લાવવાના છે અને કાર્યકરોને ધમકાવી શાંત રાખવાની જે તાકાત સી આર પાટીલમાં છે એવા નેતા અત્યારે તો ગુજરાત ભાજપમાં નથી એટલે સી આર પાટીલને યથાવત રાખવા પડશે બે હજાર ચોવીસ પછી તેમને કદાચ બીજા કોઈ રાજ્યમાં લઈ જવામાં આવે બીજી કોઈ જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે શક્યતા એવી પણ છે કે ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળમાં વિસ્તરણ થાય અને વિસ્તરણ થાય તો કોને લેવાય તો ઘણા બધા ફેક્ટર ધ્યાનમાં લેવામાં આવશે પડોશી રાજ્ય રાજસ્થાન પર જેની અસર પડે અથવા અસર પાડી શકે તેવા નેતાઓ પણ ગુજરાતમાં છે ગુજરાત ભાજપમાં સ્વાવલંબી નેતાઓ પણ છે પણ એની સંખ્યા બહુ નાની છે એ લુપ્ત થતી જાતિઓ જેવા છે આ સ્વાવલંબી નેતા આ નેતાઓ પોતાના બળ પર ચૂંટાય છે ઉદાહરણરૂપે કહીએ તો અલ્પેશ ઠાકર આમ તો તે આયાતી માલ છે તે કોંગ્રેસમાંથી આ ભાજપમાં આવ્યો છે હજી ભાજપમાં તેમનો ગજ વાગ્યો નથી ભાજપને અલ્પેશ ઠાકોરનો ડર પણ લાગે છે કે લીધા પછી તે કંટ્રોલમાં નહીં રહેતો તે તો સમય જ કહી શકાય કંટ્રોલમાં રહે છે કે નહીં હાર્દિક પટેલ હવે કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા છે પણ તેની હાલત મામ મને કોઠીમાંથી કાઢ તેના જેવી થઈ છે હાર્દિક પટેલને રાજદ્રોહના કેસમાં સજા થશે તે ડર બતાડી લાવ્યા છે આમ કોઈકને કોઈકને ડર બતાડી કોઈકને લાલચ બતાડી પાર્ટીમાં તો લાવ્યા પરંતુ હવે તેમની સ્થિતિ જેવી છે તેવી હવે તેમને ભારતીય જનતા પાર્ટીમાં જ રહેવાનું છે સવાલ એવો છે કે બોર્ડ નિગમનું વિસ્તરણ થશે થોડાક લોકોને જગ્યા મળશે હું નામોની ચર્ચા એટલે માટે નથી કરતો કારણ કે હું જેમના નામ બોલીશ એ લોકો કપાઈ જશે એટલે હું કોઈનું નુકસાન કરવા માગતો નથી કારણ કે નરેન્દ્ર મોદી અને અમિત શાહને એવી ટેવ છે પત્રકાર જેનું નામ બોલે એના નામ પર ચોકડી મારો એટલે ખરેખર તો મારે જેમને નુકસાન કરવાનો ઈરાદો છે તેમના નામ બોલવા જોઈએ કે જેથી એમના નામ ઉપર ચોકડી વાગી જાય એટલે આપણે કોઈ નામોની ચર્ચા કરતા નથી પરંતુ નજીકના સમયમાં કદાચ આ સ્ટોરી તમારી સુધી પહોંચે તેના કલાકોમાં પણ ફેરફાર થાય તો રાહ જોઈએ કારણ કે ભાજપ પણ ગુજરાત ભાજપ પણ રાહ જોઈને બેઠું છે એમના મોઢામાં પણ એક લોલીપોપ છે કેટલાકના મોઢામાં ચિંગમ છે બધા ચગડ્યા કરે છે આ સત્તાની ચિંગમને સત્તાની લોલીપોપ બહુ મજા કરાવે છે લગ્ન વગર પણ સંતાન પ્રાપ્તિનો આનંદ અપાવે તેવી આચિંગમ બધા પાસે છે તો જોઈએ કેટલીક વખત સમયને જ બોલવા દેવા જોઈએ અને કેટલીક વખત પત્રકારોએ શાંત પણ રહેવું જોઈએ તો અત્યારે આપણે શાંત રહેવાનો પ્રયત્ન કરીએ છીએ હું અને મારો સાથી સોનું મને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ